गुड मॉर्निंग बाळको, विद्यानगर प्राथमिक शाळामां आपनुं स्वागत छे। आजे आपणे धोरण 5 विषय हिंदीमां अभ्यास करीशुं। पाठ 14, हम भारत की शान है। आ एक काव्य छे, तो आपणे चलो ते काव्यनी शरूआत करता पहेला तेना विशे थोड़ुं घणुं जाणी लईए। तो शुं कहेवा मांगे छे? बच्चे देश का भविष्य है। शुं कहे छे? छोकराओ छे, बाळको छे, ते देशनुं भविष्य छे, गौरव छे। वे हमारे देश की शान है। शुं कहे छे? ते आपणा देशनी शान छे। इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे। शुं कहे छे? आ काव्य में ए वर्णवेलू छे के बाळको तेवुं कही रह्या छे गायने कि अमे क्या बधा काम करीने घणा बधा कामों बताव्या छे, के ए बधा काम करीने अमे अमारा देशने आगळ लावीशुं। शुं कहे छे? अमारा देशनी शान वधारीशुं। तो खबर पड़ी ने? तो चलो हवे आ काव्यनी शरूआत करिए। जो अहींया चित्र आपेलुं छे, बाळको बतावेला छे, ध्वज बतावेलो छे हाथमां अने बाळको गाई रह्या छे, सूरज बतावेलो छे, पक्षीओ उड़ता बतावेला छे। तो शुं कहे छे? नन्हे नन्हे हमे ना समझो। शुं कहे? नन्हे नन्हे हमे ना समझो, हम भारत की शान है। शुं कहे छे? नाना नाना, एटले शुं कहे? नाना अमने ना समझो, अमे भारतनी शान छीए। शान एटले शुं थाय? प्रतिष्ठा थाय, गौरव थाय। तो शुं कहे छे? नाना अमने ना समझो, बाळको एवुं कहे छे, अमे भारतनी प्रतिष्ठा छीए, अमे भारतनी शान छीए। हमसे ही है धरती सारी, फैला यह आसमान है। शुं कहे छे? अमराथी ज आ धरती छे अने अमराथी ज आसमान एटले आकाश फैलायेलू छे। तो फरी समझाव, शुं कहे छे? नन्हे नन्हे हमे ना समझो, शुं कहे? नाना नाना अमने ना समझो, अमे भारतनी शान छीए, अमे भारतनी प्रतिष्ठा छीए। हमसे ही है धरती सारी, शुं कहे? अमराथी ज आ धरती छे अने अमराथी ज आ आसमान फैलायेलू छे। तेवुं कोण गाई रह्युं छे? बाळको गाई रह्या छे कवितामां। हवे आगळ शुं कहे छे? फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। शुं कहे छे? फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। शुं कहे छे? फूल है हम इस बगिया के, एटले शुं कहे छे? फूल, अमे आ बगिया एटले आ बगीचाना अमे फूल छीए, खुशबू एटले सुगंध फैलावू अमारू काम छे। तेवुं कोण कहे छे? बाळको कहे छे। बढ़ चढ़कर आगे जाएंगे, करते काम महान है। शुं कहे छे? बढ़ चढ़कर एटले जेम जेम अमे आगळ वधता जईशुं, एटले शुं कहेवा मांगे छे? बढ़ चढ़कर आगे जाएंगे, कर તે કામ મહાન હે। તો શું કહે? બઢ એટલે આગળ વધીને, ચઢીને, શું કહે છે? આગળ, બઢ ચઢકર આગે જાયંગે, શું કહે છે? ચઢીને વધીને અમે આગળ જઈશું, કરતે કામ મહાન એટલે શું કહે છે? અમે કામ એટલે અમે જે કાર્ય કરીએ છીએ, જે કામો કરીએ છીએ તે મહાન કરીએ છીએ, શું કહે? મહાન કામ કરીશું અને કરીએ છીએ। તો શું કહે છે? ફૂલ હે હમ ઇસ બગિયા કે, ખુશ્બુ ફેલાના કામ હે। શું કહે છે? ફૂલ હે એટલે શું કહે છે? અમે આ બગિયા એટલે શું કહે? આ બગીચાના અમે ફૂલ છીએ, આ દેશના અમે ફૂલ છીએ, ખુશ્બુ ફેલાના કામ હે। શું કહે છે? સુગંધ ફેલાવવું અમારું કામ છે। બઢ ચઢકર આગે આગે જાયંગે, શું કહે છે? બઢ ચઢકર એટલે ચઢીને વધીને આગળ અમે જઈશું, કરતે કામ મહાન એટલે શું કહે? અમે કામ, સારા કામો કરીએ છીએ અને સારા કામો કરીશું। તેવું કોણ કહે છે? બાળકો કવિતામાં કહી રહ્યા છે। ઊંચે હી હે ઉડતે જાના હે, શું કે? ઊંચે હી ઉડતે જાના હે, શું કહે છે? અમારે ઊંચે જ ઉડી જવું, ઉડી રહેવું છે। શું કહે છે? ઊંચે ઉડતે હી જાના હે, આગે હી બઢતે જાના હે, શું કે? આગળ જ વધતું રહેવું છે। બઢે ચલેંગે નહીં રુકેંગે, હમ ભારત કી શાન હે। તો શું કહે છે? ઊંચે હી ઉડતે જાના હે એટલે ઊંચે એટલે ઉપર ઉડીને જવું છે, શું કહે છે? અમે હંમેશા ઉપર જ ઉડી રહીશું, શું કહે છે? ઊંચે હી ચડતે ઉઠતે જાના એટલે શું કહે? હંમેશા અમારે ઊંચે જ ઉઠી રહેવું છે, શું કહે છે? ભારતની શાન છીએ અમે, આગે હી બઢતે જાના એટલે શું કહે? હંમેશા અમારે આગળ જ વધવું છે। બઢે ચલેંગે, શું કહે? બઢે ચલેંગે નહીં રૂકેંગે, શું કહે છે? બઢે એટલે આગળ વધતા રહીશું, નહીં અમે રૂકીએ, હમ ભારત કી શાન હે, શું કહે? અમે ભારતની શાન છીએ, પ્રતિષ્ઠા છીએ, ગૌરવ છીએ। ખબર પડી ને બાળકો કવિતામાં? ફરી હું એકવાર સમજાવી દઉં। નન્હે નન્હે હમે ના સમજો, હમ ભારત કી શાન હે। હમસે હી હે ધરતી સારી, ફેલા ય આસમાન હે। શું કહે છે? નાના નાના એટલે નાના નાના અમને ના સમજો, હમ ભારત કી શાન એટલે અમે ભારત દેશની શાન છીએ, ગૌરવ છીએ, પ્રતિષ્ઠા છીએ। હમસે હી હે અમારાથી જ આ ધરતી છે અને આ આસમાન ફેલાયું છે। ફૂલ હે હમ ઇસ બગિયા કે, ખુશ્બુ ફેલાના કામ હે। બઢ ચઢકર આગે જાયંગે, કરતે કામ મહાન હે, શું કહે? બઢ ફૂલ
શું કહે છે, ફૂલ હે હમ ઇસ બગીયા કે, શું કહે છે, આ બગીચાના આ દેશના અમે ફૂલ છીએ. ખુશ્બુ એટલે સુગંધ ફેલાવવું અમારું કામ છે. બર્ડ ચર્કર એટલે શું કે આગળ હંમેશા અમે વધતા રહીશું, કરશું અમે કામ મહાન. પછી શું કહે છે, ઊંચે હી ઉડતે જાના હે, આગે હી બઢતે જાના હે. શું કહે છે, હંમેશા અમે ઊંચે ઉડતે એટલે શું ઉડતા રહીશું, શું કે અમે હંમેશા ઊંચે જ ઉઠી રહીશું. શું કહે છે, આગે હી બઢતે જાના એટલે શું કે હંમેશા આગળ વધતા રહીશું. બઢે ચલેંગે નહીં રૂકેંગે હમ ભારત કી શાન હે, શું કહે છે, બઢે ચલેંગે એટલે શું કે હંમેશા અમે બઢતા એટલે શું વધતા રહીશું, હંમેશા રૂકશું નહીં અને આગળ વધતા રહીશું. હમ ભારત કી શાન હે, શું કે અમે ભારતના ગૌરવ છીએ, અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. આ બાળકો આ કવિતામાં ગાઈ રહ્યા છે, તો ખબર પડી ને કવિતામાં શું કહે છે કે બાળકો એમ કહે છે કે હંમેશા અમે અમારા દેશ માટે સારા કાર્યો કરીશું, સારા કામો કરીશું અને હંમેશા આગળ વધતા રહીશું. અમે શું કહે છે, અમને નાના ના સમજો, આ ધરતી આખી અમારા, શું કે અમારાથી છે, આ આસમાન અમારાથી છે, આ બગીચાના ફૂલ છીએ અમે, પછી અમે તેનાથી અમે ખુશ્બુ ફેલાવીએ છીએ, પછી શું કે હંમેશા આગળ વધતા રહીશું અને અમે સારા કામો કરતા રહીશું. પછી શું કહે છે, હંમેશા અમે ઊંચા જ રહીશું, અમે શું કહે છે, હંમેશા અમે આગળ વધતા રહીશું. પછી શું કહે છે કે હંમેશા અમે આગળ વધતા રહીશું અને રૂકીશું નહીં અને અમે ભારતની પ્રતિષ્ઠા છીએ અને અમે ભારતનું શાન છીએ, તેવું આ બાળકો ગાઈ રહ્યા છે કવિતામાં. તો ચલો હવે શબ્દાર્થ વિશે કહી દઉં. તો શબ્દાર્થમાં શું આપ્યું છે, બગીચા, બગીયા તો બગીચા, આપણે બગીચો પણ કહીએ છીએ, શાન તો પ્રતિષ્ઠા, ખુશ્બુ તો સુગંધ, આસમાન તો આકાશ. ખબર પડી ગઈ ને કે બગીચા બગીયા એટલે બગીચા, શાન એટલે પ્રતિષ્ઠા, ખુશ્બુ એટલે સુગંધ, આસમાન એટલે આકાશ. તો આ પાઠના શબ્દાર્થ છે. તેવી જ રીતે અભ્યાસ આપેલો છે, નિમ્નલિખિત શબ્દો કે ઉદાહરણ કે અનુસાર એક વાક્ય બનાવીએ. તો આસમાન આપ્યું છે, બાદલ આસમાન મેં છાયે હે, બાદલ આકાશ મેં છાયે હે. તેવી જ રીતે જો અહીં આપીશ ધરતી, તો ધરતી પર હરિયાળી છાઈ હે. તો તમારે તેવી રીતે ધરતીનું એક વાક્ય બીજું બનાવવાનું છે, ધરતી પર હરી ઘાસ છાઈ હોઈ હે. તો ધરતી પર ઘણા બધા વાક્યો તમે બનાવી શકો છો. તેવી જ રીતે બગીયા, તો બગીયા મેં ગુલાબ કે ફૂલ હે, તો બગીચો થયો. તો શું કહે છે, બગીચા બગીયા મેં હરે ભરે ઘાસ હે. તમે આવી રીતે ઘણા વાક્ય બનાવી શકો છો. શાન, તો બચ્ચે દેશ કી શાન હે, તો શાન ઉપર ઘણા બધા વાક્ય બનાવી શકો છો. હમે દેશ પર શાન હે, હમે બચ્ચો પે શાન હે, તેવી રીતે તમે વાક્ય બનાવી શકો છો મનપસંદ. તેવી જ રીતે પ્રશ્ન બે, ઇસ કવિતા મેં બચ્ચે દેશ કી શાન બઢાને કે લીએ ક્યાં કરેંગે યહ બતાયા હે, આપ ભી દેશ કી શાન બઢાને કે લીએ કુછ ના કુછ કરને કો સોચતે હોગે, લિખીએ કે આપ દેશ કી તરક્કી કે લીએ ક્યાં ક્યાં કરેંગે. તો શું કહે છે, તમે તમારા દેશ માટે શું કરવા માંગો છો, તો તેના વિશે તમારે ચાર પાંચ વાક્ય લખવાના છે. તેવી જ રીતે બ, સોચીએ ઓર લિખીએ હમ દેશ કી સેવા કિસ કિસ પ્રકાર સે કર સકતે હે, તો તમે દેશની સેવા કેવી રીતે કરી શકો છો. જો પહેલી વાત તો આપણે ગંદકી લોકો ફેલાવે છે, તો આપણે હંમેશા દેશને આપણા સ્વચ્છ રાખવો જોઈએ. પછી હંમેશા જો દેશના મોટા નાગરિકો હોય, મોટા માણસો હોય, તેનું સન્માન કરવું જોઈએ. તેવી રીતે ઘણા બધા એવા વાક્યો છે કે અને ઘણી બધી વાતો છે, તે તમારે લખવાની છે કે હમ દેશ કી સેવા કે લીએ કિસ કિસ પ્રકાર કર શકતે, તો તમે દેશની સેવા કઈ રીતે કરી શકો છો તેના વિશે તમારે જણાવવાનું છે. તેવી જ રીતે પ્રશ્ન ત્રણ, કાવ્યકા સામૂહિક એવમ વ્યક્તિગત ગાન કીજીએ, શું કહે છે, કવિતાને તમે એકલા અથવા તો મળીને ગીત ગાઓ, કવિતાને ગાઓ એવું કીધું છે. પ્રશ્ન ચાર, રેખાંકિત શબ્દો કા સ્વભાર દેખીએ દેકર વાક્ય પઢીએ, શું કહે છે, આ જે વાક્ય છે તેને વાંચવાના છે. મેરા વિદ્યાલય સુંદર હે, તો મેરા ઉપર ભાર આપવાનું છે કે મેરા એ રીતે ભાર આપવાનો. તેવી જ રીતે મેરા વિદ્યાલય સુંદર હે, તો વિદ્યાલય ઉપર ભાર આપવાનો છે. તેવી જ રીતે મેરા વિદ્યાલય સુંદર હે, તો સુંદર ઉપર ભાર આપવાનો છે. તેવી જ રીતે અંબાજી મેં માતાજી કા બહુ બડા મંદિર હે, તો અંબાજી ઉપર દબાવ આપીને, શું કહે છે, ભાર આપીને વાક્ય વાંચવાનું છે. તેવી રીતે તમારે આ બધા વાક્યો વાંચવાના છે. ખબર પડી ગઈ ને બાળકો. તેવી જ રીતે સ્વાધ્યાય આપ્યું છે. પ્રશ્ન એક, પ્રશ્નો કે ઉત્તર લખીએ, ભારત માતા કી શાન કોણ હે, તો બચ્ચે. તો શું કહે, ભારત માતા કી શાન કોણ હે, બચ્ચે. બગીયા મેં ખુશ્બુ કોણ ફેલાતા હે, તો બગીયા મેં કોણ ખુશ્બુ ફેલાતા હે, તો બગીયા મેં શું જવાબ આવે, બગીયા મેં બચ્ચે ખુશ્બુ ફેલા રહે હે.
हम कैसे आगे बढ़ सकते हैं? तो शू कहे हम पची शू कहे हम कैसे आगे बढ़ सकते हैं? तो जवाब में लखवा हम हमेशा ऊँचे उठते ही आगे बढ़ सकते हैं। तेवी जीत चौथु हमारे देश का भविष्य कौन है? तो हमारे देश का भविष्य बच्चे है। तो शू कहे हमारे देश का भविष्य कौन है? तो हमारे देश का भविष्य बच्चे है। तो योग्य विस्तार हमें नीचे शू आप पहचान कर नाम लिखिए और इनके बारे में पुस्तकालय से जानकारी प्राप्त कीजिए। तो नीचे जे आपेला छे चित्रों तेने तमारे शोधवाना छे अने तेना नाम नीचे दर्शावाना छे। जो चित्र के आ एक अमिताभ बच्चन आप्युं छे, आ मधर टेरेसा आप्युं छे, आ सचिन आप्युं छे, तेवी रीते घणा बधा चित्रों आपेला छे। तमारे तमने जे आवडता होय तेना नाम तमारे अहीं नीचे दर्शावाना छे अने जे ना भावे ते तमारे बाकी राखवाना छे। ज्यारे स्कूल चालू थशे त्यारे हूँ पुरावीश। तो बाळको आ काव्य अहीं पूर्ण थाय छे। खबर पड़ी ने तमने? तो स्वाध्याय पोथी अने नोट में आ काव्य पूर्ण करवानी रहेशे।